હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માય નેમ ઇઝ પંકજ હરિયાણી ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન આજે આપણે શીખવાના છીએ એક્ટિવ પેસી વોઇસ ઓફ ધ ઇમ્પેરેટિવ ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યો સામેવાળી વ્યક્તિને આપણે કોઈ ઓર્ડર આપીએ ત્યારે મોટે ભાગે ઉપયોગ થતા હોય છે કે તારી બુક મને આપી દે અહીંયાથી તું નીકળી જા પેલી બારી ખોલ આવા જે વાક્ય આપણે બોલીએ તેને આપણે કહીએ આજ્ઞાર્થ વાક્યો ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યો તો આજ્ઞાત વાક્ય તમને એક્ઝામની અંદર કદાચ આપવામાં આવે જે બહુ ઓછા પૂછાય છે કદાચ આપવામાં આવે તો એનું આપણે પેશીવ વોઇઝ કર્મણી વાક્ય રચનામાં કઈ રીતે રૂપાંતર કરવું તેની આપણે માહિતી મેળવી લઈએ જે આપણો આ પાર્ટ એટ આઠમો ભાગ છે એક્ટિવ પેસિવ વોઇઝનો જે વાક્યમાં કરતા એટલે કે સબ્જેક્ટને મહત્વ આપવામાં આવતું હોય એટલે કે કરતા વાક્યની શરૂઆતમાં હોય તેને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે જેમાં કર્મ અને ગૌણ બતાવવામાં આવે છે એટલે કે અહીંયા પણ કર્મનું સ્થાન ગૌણ જ છે આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા સામેવાળાને ઓર્ડર આપવામાં આવતો હોય છે એટલે કે વાક્યની શરૂઆતમાં યુ હોતો નથી એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ વ્યક્તિનું નામ હોય બરાબર આપણે નામ તરીકે કહીએ ધારો કે વિશાલ પેલી બારી ઝડપથી ખોલ તો વિશાલે નામ લીધું મારી સામે એ વ્યક્તિ ઊભો છે કે હું એમ પણ કહી શકું યુ ઓપન ધેટ વિન્ડો ક્વિકલી ઝડપથી તું એ બારી ખોલ એટલે યુ અથવા કોઈ પણ વ્યક્તિનું નામ આપણે બોલીને વાક્ય સ્ટાર્ટ કરીએ પણ વાક્યની શરૂઆતમાં કરતા હોતો નથી એટલે આ વાક્ય પણ એક્ટિવાઇઝ જ છે પણ કરતાનો ઉલ્લેખ વાક્યની શરૂઆતમાં હોતો નથી ક્રિયાપદ પછી શુંથી પ્રશ્ન પૂછે એટલે કર્મ મળે વસ્તુવાચક કર્મ હોય ત્યારે શું ખોલવાની વાત છે અહીંયા પેલી બારી દૂર છે એટલે આપણે કહીએ ધેટ વિન્ડો નજીક હોય તો એમ કહીએ આ બારી ખોલ તો ધીસ વિન્ડો અહીંયા વાક્યમાં હોત તો આ જો વાક્ય આપવામાં આવે એક્ટિવ એવો વાક્ય છે વાક્યની શરૂઆતમાં વી વન જ હોય નકાર વાક્ય હોય તો ડોન્ટ જ હોય કારણ કે સામે વાળી વ્યક્તિ યુ એટલે કે કોઈ એક નામ હોય કે યુ હોય સામેવાળાને આપણે કહેતા હોય એટલે યુ સાથે હંમેશા સાદા વર્તમાન કાળમાં આપણને યાદ છે ડુ નોટ આવે તો ડોન્ટ ઓપન ધેટ વિન્ડો એ બારી ખોલતો નહીં એવું આપણે તો આપણે કહીએ તો વાક્યની શરૂઆતમાં ડોન્ટ જોવા મળે ડીઓન એ ટી જે ડુ નોટનું ટૂંકું રૂપ છે સાદા વર્તમાન કાળનું એટલે બને બરાબર પણ આપણે અંદર વાક્ય હકાર હોય કે નકાર હોય પેસીઝ કઈ રીતે કરવું તો નકાર હોય તો ત્રીજા સ્થાને નોટ લેટ પછી ધેટ વિન્ડો પછી નોટ મૂકત પણ અહીંયા હકાર વાક્ય છે એટલે આપણે શું કર્યું લેટ વાક્યની શરૂઆતમાં મૂકી જ દેવું પેસીવુઝનું વાક્ય હોય આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવે વી થી સ્ટાર્ટ થતું હોય તો વાક્યની શરૂઆતમાં પેલા પેસીવુઈઝ કરીએ ત્યારે લેટ પછી કર્મ ક્રિયાપદ પછી જોવા મળશે એક્ટિવઈઝમાં ઓપન પછી ધેટ વિન્ડો છે તો આપણે લેટ પછી કર્મ વાક્ય રચના પ્રમાણે મૂકવાનું લેટ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ શું ખોલવાની વાત છે પહેલી બારી તો ઓબ્જેક્ટ આવી ગયો પછી યાદ રાખવું કે લેટ પછી કર્મ પેશી વાઈઝમાં ઓબ્જેક્ટ પછી બી લખવું ફરજ ફરજિયાત તમારે ટુ બી નું રૂપાણી શું આવશે બી એડ કરવું પડે પછી ઓપન હંમેશા તમને વી વન જ આપશે એસકીએસ વાળું રૂપ કે વી ટુ કે વી પ્લસ વી વન એવું ન આપે બરાબર હંમેશા અકર વાક્ય હશે તો વી વન જ હશે ક્રિયાપદનું મૂળ રૂપ રૂટ ફોર્મ પછી બી લખીને વી થ્રી એટ કર્યું તો ખાસ યાદ રાખવાનું જે વર્બ તમને વાક્યની શરૂઆતમાં આપે એની પહેલાં બી મૂકી પછી જે તે ક્રિયાપદનો વી થ્રી એટલે આપણે ટુ વી વન વી ટુ વી થ્રી શું કહેવાય અને એના નિયમો મેં સમજાવેલા છે એક્સપ્લેનેશન ઓફ વર્બ ક્રિયાપદોની સમજૂતી નામનો જે ટૉપિક છે એમાં વી વનનો ઉપયોગ ક્યાં થાય વી ટુનો ઉપયોગ ક્યાં થાય અને વી થ્રી નો ઉપયોગ ક્યારે કરી શકાય એની માહિતી પૂરેપૂરી આપેલી છે એ સિવાય ઇરેગ્યુલર વર્બ્સ અનિયમિત ક્રિયાપદો જે આપેલા છે એકસો વીસ જેવા એ બધા ખાસ પાકા કરવા જે અંગ્રેજી ભાષામાં ખૂબ જ અગત્યના છે એ સિવાયના કોઈ વર્બ હોય કે જે તમને મૂળ રૂપ આવડતું હોય ગુજરાતીનું ઇંગ્લિશમાં તો વી ટુ અને વી થ્રી કઈ રીતે બનાવવું ઈડી પ્રત્યે લગાડીને બરાબર સાદા ભૂતકાળનો રૂપ કે આપણે પૂર્ણ કૃદંત કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ કહીએ વી થ્રી કઈ રીતે બનાવવાનું એના નિયમો પણ સમજાવેલા છે રેગ્યુલર વર્બ્સ બનાવતી વખતે એ સિવાય વી ફોર જે ચાલુ કાળમાં યુઝ થાય છે વી ફોર વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ બટ ટુ બી પ્લસ વી ફોર ચાલુ વર્તમાન ચાલો ભૂતકાળમાં ચાલો ભવિષ્યકાળમાં યુઝ થાય છે ક્રિયા ચાલુ હોય ત્યારે તો એ પણ કઈ રીતે બનાવવાનું વી વનમાંથી વી ફોર રૂપ એના નિયમો પણ ખાસ સમજાવેલા છે તો એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગ્રામરનો ક્રિયાપદો બનાવવા માટે તો એ ખાસ નિયમો બધા સમજી લેજો એટલે આમાં આપણે વી થ્રી બનાવેલું છે રેગ્યુલર વર્બ્સ છે એટલે ઓપનનું ઓપન ડ પછી અધરવર્ડ વાક્યના છેડે જે આગળ પણ આપણે બધા પાર્ટમાં જોયું સાતે સાત પાર્ટમાં કે અધરવર્ડ વાક્યના છેડે જ હોય એટલે ક્વિકલી ઝડપથી ખોલે તો આ એક્ટિવની વાક્ય રચના શું થશે અજ્ઞાત વાક્યમાં વી વન આપશે પછી કર્મ હશે પછી અધરવર્ડ જો કર્મ આપેલું હોય ત્યારે શું કરવું તો કે લેટ વાક્યની શરૂઆતમાં પછી કર્મ પછી બી લખીને વી થ્રી બરાબર જે ક્રિયાપદ હોય એનું વી થ્રી આવડતું હોવું જોઈએ ક્રિયાપદનું ત્રીજું રૂપ પછી અધરવડ વાક્યના છેડ હવે આપણે એવા વાક્યો આગળ જોઈશું કે કર્મ ન આપેલ હોય ને કર્મ આપેલ હોય તો કઈ રીતે કરવું કર્મ ન આપેલ હોય ત્યારે પણ પેશી હોઈજ કઈ રીતે કરવું એ પણ સાથે સાથે આપણે આજ્ઞાત વાક્યોમાં જોઈ લઈએ તો કર્મ આપેલ હોય ત્યારે આપણે એવું આગળ જોયું વાક્ય સેન્ટેન્સ એક્ઝામ્પલ એ પ્રમાણે જ વાક્ય બને વાક્ય રચના છે એ જ રીતે એક્ટિવાઈઝ હશે તો મેઇન વર્બ વી વન આપેલું હશે પછી ઓબ્જેક્ટ હશે વાક્યમાં પછી અધરવર્ડ સ્થળ કે સમય બતાવતા શબ્દ કે કોઈ કીવર્ડ પછી પેસીવાઈઝમાં જઈએ તો લેટ પછી કર્મ લેવાનું ઓબ્જેક્ટમાં જે ક્રિયાપદ પછી હોય એ આપણે લેટ પછી ઓબ્જેક્ટ લઈ લેશું પછી જે મેઇન વર્બ હોય એનું વી થ્રી કરીને પહેલાં બે બી લખશું બી ઈ પછી વર્બ થ્રી જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ ભૂતપ્રુદંત પછી અધરવર્ડ વાક્યના છેડે કર્મ આપેલું હોય ત્યારે બરાબર એ વાક્ય રચના ફોલો કરવી પડે પણ કર્મ ન આપેલો હોય ત્યારે સાવ સહેલું માત્ર ને માત્ર શું કરવું પડે જે તે સેન્ટેન્સ વાંચી વાક્યનો ભાવ બરાબર ઓળખવો પડે વાક્યનો ભાવ બરાબર ઓળખીને શું કરવું પડે ભૂતકુદંતનું રૂપ વાક્યના ભાવાર્થ પ્રમાણે મૂકવું પડે જેમ કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ પ્લીઝ હેલ્પ મી એવું આપે તો એમય કરી શકો આને બીજી રીતે યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી તો વાક્યમાં વિનંતીનો ભાવ છે એટલે વિનંતીનો ભાવ હોય ત્યારે કર્મ આપેલો હોય ત્યારે ઉપરની રીતે પણ બની શકે અથવા આ રીતે યુ આર રિક્વેસ્ટેડ ટુ મૂકી દેવાનું બરાબર અને જ્યારે પ્લીઝવાળું વાક્ય હોય લેટવાળું બનાવો ત્યારે પ્લીઝ લખવાની જરૂર પડતી નથી પીએસસી વોઇઝની અંદર બરાબર પ્લીઝ ઓટોમેટિક નીકળી જાય છે સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ હુકુમ કે આજ્ઞાનો ભાવ હોય તો ડ આદેશનો ભાવ હોય તો કમાન્ડેડ જે આપણે સૈનિકોની વાત થતી હોય ઓર્ડર આપવાની ઉપરથી ત્યારે આપણે કમાન્ડેડ કઈ કે આદેશો આપવામાં આવ્યો સૈનિકોને કે બંદૂક છોડો ગોળીએ વિંધી દીઓ તો આપણે શૂટ એવો શબ્દ ક્રિયાપદ તરીકે ઉપયોગ કરી શકીએ ત્યારે તમે કમાન્ડેડ લખી શકો યુ આર કમાન્ડેડ ટુ શૂટ હિમ તેને ગોળીએ વિંધી દે તો ત્યારે આપણે એવા વાક્યનો ઉપયોગ કરી શકીએ યુ આર કમાન્ડેડ ટુ તો ઓપન યોર નોટબુક નાવ આમાં કર્મો છે તો બે રીતે મેં તમને વાત કરી બનાવી શકે કર્મ હોય ત્યારે ફરજિયાત

યુ આર ટોલ્ડ ટુ તમને કહેવામાં આવે છે ઓપન યોર નાવ ઓપન યોર નોટબુક નાવ ઓપન યોર બુક નાવ તો આ વાક્ય સહેલું પડે વાક્ય જેમ જેમ લખી કે ઓપન યોર નોટબુક નાવ આગળ શું કર્યું તમને કહેવામાં આવે છે યુ આર ટોલ્ડ ટુ તમને કહેવામાં આવે છે કોને તો કે તમને કર્મ તરીકે યુનું આગળ યુથ થાય સાદા વર્તમાન કાળમાં ટુ બિના રૂપે એડ કરતા યુ સત્યાર આવી ગયું ટેલનો વિથરી ટોલ્ડ યુ આર ટોલ્ડ કહેવામાં આવે છે ટુ ફરજિયાત લખવું આ બીજી રીતમાં કર્મ ન આપેલ હોય કે આપેલ હોય ત્યારે આવી રીતે પણ લખી શકો છો કર્મ ન હોય ત્યારે ફરજિયાત બીજી રીતે જ ઉપયોગ કરવી પછી ગીવ યોર પેન ટુ મી પ્લીઝ તો પ્લીઝ આપેલું છે બરાબર એટલે આપણને ખ્યાલ આવે હા વિનંતીનો ભાવ છે બીજી રીતમાં આપણે આર રિક્વેસ્ટેડ ટુ કરશું પછી આખું વાક્ય જેમ છે એમ પ્લીઝ નીકળી ગયું પહેલી રીતમાં લેટ આગળ યોર પેન લઈ લીધું શું આપવાની વાત છે તારી પેન મેઇન ઓબ્જેક્ટ શબ્દ ઓર્ડિનેટ ગૌણ ઓબ્જેક્ટ પણ છે આની અંદર જે આપણે આગળ લેતા નથી અથવા લો તો પણ ખોટું પડતું નથી બેમાંથી એક આગળ લઈ શકો બે કર્મ આપેલા હોય ત્યારે આગળ પણ આપણે જોયેલું છે કરતી વખતે બે કર્મ આપેલા હોય ત્યારે એક આગળ લેવું બીજું આપણે જે તે વર્બ પછી રાખવું તો લેટ યોર પેન બી ગીવનું વિથ્રી ગીવ ન ટુ મી બીજું જે ઓબ્જેક્ટ છે તેને ત્યાં રાખવું પ્લીઝ નીકળી જાય લેટવાળા વાક્યમાં ખાસ યાદ રાખવું પછી લેટ મી અથવા બીજું કર્મ આગળ લઈ શકો યોર પેનને બદલે કોને આપવાની વાત છે મને લેટ મી બી ગીવ અન યોર પેન તો પણ ચાલે અથવા બીજી રીત જે કીધી વિનંતીનો ભાવ છે પ્લીઝ દેખાય એટલે ફરજિયાત બીજી રીતમાં આર રિક્વેસ્ટેડ ટુ જ મૂકી દેવાનું ત્યાં સજેસ્ટેડ કે એડવાઇઝડ કે કમાન્ડેડ એવું લખો તો વાક્ય ખોટું પડે ટુ ગીવ યોર પેન ટુ મી બાકીનું વાક્ય જેમ છે એમ ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ ટેક ધ મેડિસિન થ્રાઇસ ઇન અ ડે એક દિવસમાં ત્રણ વખત એ દવા લેજો એ દવા ચોક્કસતા બતાવી આપણે આંગળી ચિંધીને કીધું દવા પડ્યું એના સામો જોઈને તો આપણે લેટ પહેલી રીત લઈ લઈ તો લેટ આગળ મૂક્યું શું લેવાની વાત છે દવા ધ મેડિસિન પછી બી લખીને વિથરી કર્યું ટેકનું વીતરી શું થાય તો કે ટેક ન ઇન અ ડે એક દિવસમાં ત્રણ વખત દવા લઈ લેજો અથવા સલાહનો ભાવ છે સ્વાભાવિક છે ડોક્ટર આપણને સલાહ જ આપે ફરજિયાત કોઈ કહેતા નથી ઓર્ડર તો દેતા નથી કે આદેશ તો આપતા નથી તો સલાહનો ભાવ એક છે તો યુ આર એડવાઇઝડ ટુ આ એડ કરી નાખું આ યાદ રાખવું એડવાઇઝડ યુ આર તો મૂકવું જ પડશે પેસી વિઝમાં યુ આર એડવાઇઝડ ટુ તો આજ્ઞાર્થ વાક્યમાં આ યાદ રાખવાનો બીજી રીતમાં યુ આર કરીને જે તે ભાવ તો એડવાઇસનો ભાવ છે એડવાઇસ ડ વી થ્રી ટુ લખવું ફરજિયાત છે પછી વી વન જોડાયેલું હોય આગળનું વાક્ય જેમ છે એમ લખી નાખ્યું ઉપરનું ગીવ ધેમ ટુ પ્લેટ્સ સમોસા તેઓને આપો કોને આપો તેઓને તો એ કર્મ જ છે કર્મ વિભક્તિ શું આપો બે પ્લેટ સમોસાની તો કોઈ પણ એક કર્મ આગળ લેવો પડે લેટ પછી તો લેટ પછી આપણે પહેલાં લીધું વસ્તુવાચક કર્મ આ રીતે પણ લખાય છે વસ્તુવાચક કર્મ પછી એક્ટિવિઝમાં વ્યક્તિવાચક કર્મ પહેલા તો ટુની વચ્ચે જરૂર નથી જોવો એટલે ગીવ ધેમ ટુ પ્લેટ્સ સમોસા ગીવ ધેમ ટુ પ્લેટ્સ સમોસાઝ અથવા એમ પણ લખી શકે એક્ટિવિઝમાં ગીવ ટુ પ્લેટ્સ સમોસા ટુ એવી રીતે પણ જોવા મળે પણ ટુ ધેમ પાછળ લખવું પડે બે કર્મ સાથે હોય હોયક કર્મ પહેલા લખો કર્મ લખો પછી તો ટુ વચ્ચે પેસીઝમાં એક જ કર્મ આગળ લેવાનું લેટ કર્યું એક કર્મ આગળ લીધું પેલું બીજો નંબરનું ટુ પ્લેટ્સ સમોસા બી યાદ રાખવાનું ગીવનું વીત્રી ગીવન પછી બીજું કર્મ ધેમ જ્યાં છે ત્યાં અથવા બીજી રીતે લેટ કરીને બીજું કર્મ શું છે ધેમ તો એ આગળ લીધું બી ગીવન ટુ પ્લેટ્સ સમોસા જ્યાં છે ત્યાં ને ત્યાં તો પણ ચાલે બે આપેલા હોય ત્યારે આપણે રેસ્ટોરન્ટ હોટલમાં ઓર્ડર આપી છે એને ટુ તમને ઓર્ડર આપવામાં આવે છે કે ટુ વાક્ય યુ આર ભાવ કયો છે ઓર્ડરનો હુકુમ કરવાનો તો ઓર્ડર ટુ ડોન્ટ પ્લે નકાર વાક્ય હોય તો આપણે શું યાદ રાખવાનું મેં કીધું આગળ એક એક્ઝામ્પલ સમજાવ્યું હતું એક્ટિવ પેસી કોને કહેવાય એના માટેમાં

તું અથવા તમે લેટ આગળ આવી ગયું શું રમવાની વચ્ચે ક્રિકેટ નકાર વાકી હોય ત્યારે યાદ રાખો લેટ પ્લસ કર્મ પછી જ નોટ લખવું નોટ લખવું ડુ નોટ નોટ કરુપ ડોન્ટ તો આપણે લેટ અંટ એવું ન કરાય તો ખોટું પડે વાક્ય લેટ પછી કર્મ પછી નોટ નોટનું સ્થાન હંમેશા ત્રીજું હોય બધા કાળ આપણે જોયા હતા એક્ટિવ વોઇઝમાં બરાબર નોટનું સ્થાન કેવું હતું ત્રીજું પછી બી પ્લેડ અહીંયા મિસ્ટેક છે બાયની બદલે ખાસ બી શબ્દ હોવો જોઈએ લખજો મિસ્ટેક થઈ ગઈ બી

પછી કર્મ ન આપેલ હોય ત્યારે તો વાક્યમાં કર્મ ન આપેલ હોય ત્યારે તો ફરજિયાત બીજી રીતે જ યુઝ કરવી કારણ લેટ પ્લસ કર્મ તો કર્મ જ ન હોય તો પહેલી રીત તો યુઝ થાય નહીં તો આર કરીને જે તે ભાવ પ્રમાણે વાક્ય બનાવવાનું પ્લીઝ રીડ સ્લોલી મહેરબાની કરીને ધીમેથી વાંચો શું વાંચો કંઈ બુકનું નામ તો આપ્યું નથી કે જે તે ટૉપિકનું નામ આપ્યું નથી વાંચવાની કંઈક વાત છે પણ શું કર્મ તો આપ્યું નથી તો લેટવાળી રીત અહીંયા ચાલે નહીં યુ આર રિક્વેસ્ટેડ ટુ પ્લીઝ આવ્યું એટલે આપણે રિક્વેસ્ટેડ ટુ કર્યું પ્લીઝ ન હોત તો યુ આર ટોલ્ડ ટુ તમને કહેવામાં આવે છે અહીંયા તમને વિનંતી કરવામાં આવે છે ટુ રીડ સ્લોલી વાક્ય જેમ છે એમ બીજી રીત પ્રમાણે ગો આઉટ સાઈડ ધી ક્લાસ ક્લાસની બહાર જાઓ તો અહીંયા કર્મ તો છે નહીં બરાબર અકર્મ ક્રિયા પછી ગો એટલે જવું એની સાથે કર્મ ન હોય બરાબર ગો આઉટ સાઈડ ધી ક્લાસ ક્લાસની બહારની બાજુએ તમે જાઓ યુ આર ઓલ્ડ ટુ કે જઈને કોઈ વ્યક્તિ કહે હુકુમ કરે આજ્ઞા કરે ત્યારે આપણે શું કહીએ યુ આર ઓર્ડર ટુ તમને ઓર્ડર હુકુમ કરવામાં આવે છે ગો આઉટસાઇડ ધી ક્લાસ તો બાકી જેમ છે એમ ઓર્ડરનો ભાવ છેલ્લો ઓર્ડર ડ કર્યું યુ આર તો ફરજિયાત આવશે જ સામેવાળાને કહેતા હોય એટલે તો આપણો આ પાર્ટ એઇટ પણ કમ્પ્લીટ થાય છે જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ખાસ કરી દેજો અને વધુમાં વધુ લોકોને જાણ કરજો જેથી હવે આગળ આપણે ઘણા એવા ટોપિક આવશે કે ધોરણ દસ અને ધોરણ બારની અંદર બોર્ડની એક્ઝામમાં ઉપયોગી થશે અને બેઝિક ગ્રામર પણ ઘણું એડ કરવામાં આવશે જે ગુજરાતી ભાષામાંથી ઇંગ્લિશ ભાષા બોલવા ઈચ્છતા બધા લોકોને કામ આવશે એવા બેઝિક ટોપિક્સ પણ હજી એડ કરવામાં આવશે મારી ચેનલમાં તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો